કામરેજ હાઈવે રોડ પર આવેલ વિજય હોટલના માલિક પર 4-5 માથાભારે સમય જીવલેણ હુમલો કરી 18,000 થી વધુની લૂંટ કરી નાસી છૂટવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાવા પામી છે. કામરેજ હાઈવે રોડ પર આવેલ વિજય હોટલના માલિક ચતુરભાઈ પટેલ માથાભારે સાકો ભરવાડ તેના 5 સાગીરતો સાથે આવીને રૂપિયાની માંગણી કરતા તેને માર મારી 18,000 થી વધારની રોકડની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. હોટલ માલિક ચતુરભાઈએ જણાવ્યું હતું કે આ જ વિસ્તારમાં ટપોરીગીરી કરતા સાકો ભરવાડ અને તેના સાગીરતો અવારનવાર આવીને દર મહિને રૂપિયા 25,000 નો હપ્તો માંગે છે. આ અંગે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ડાયાભાઈ પટેલ, વિજય હોટલ, નેશનલ હાઈવે 8 ઉપર મારાથી નાનાભાઈ ચતુરભાઈ બેસે છે દરરોજ રાતે. એને ગઈકાલની રાત્રે 7-8 લૂંટવા લોકો આવી અને લૂંટ ચલાવી 18,700ની આસપાસ રૂપિયા હતા બધા લૂંટીને ભાગી ગયા અને અવારનવાર મફત ખાઈ જાય છે અને ધમકી મારી જાય છે. તો મારા કોઈ પણ માણસ આવે અને મફત જમાડવા પર જેના ઘરે અહીં ધંધો નહીં કરવા દો. કોણ છે એ? સાકા નામનો ભરવાડ છે અને 2-4 બીજા ભરવાડ થાય છે. પોલીસ ફરિયાદ કરી? આજે અમે પોલીસમાં અરજી પણ આપેલી છે. શું માંગ છે? આવા લુખાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આજુબાજુ બધી હોટલનો જે ત્રાસ છે પણ કોઈ ફરિયાદ કરવા માટે રાજી નથી. જો આવા લુખાઓને પ્રોત્સાહન આપ્યા કરશે